नमस्कार बाळकु मां शारदानी प्रणाम बराबर तैयारी चाले छे ने आपणे त्रिकोणमितीय प्रतिविधियो खूब सरस शीख्या आपणे एनसीईआरटी नी टेक्स्ट बुक करी गुजकेट नी प्रेक्टिस करी जेडब्ल्यूई नी प्रेक्टिस करी अने हजी चालती रहेशे ओके हुं तमने अमुक क्विक मेथड पण शीखवाडवानो छुं एटले नेक्स्ट विडियोस जोता रहेजो આજે આપણે ચેપ્ટર 3 એનસીઆરટી ટેક્સ્ટ શ્રેણી શરૂ કરીએ છીએ ઓકે તો કોઈ પણ વસ્તુ શીખીએ આપણો બેઝ રહેશે બાળકો એનસીઆરટી ટેક્સ્ટ ઓકે રેફરન્સ તરીકે આપણે આનો યુઝ કરીશું બાકી તો એટલું બધું હોય છે હવે જો શીખવાનું શરૂ કરો ને બાળકો એટલે પહેલો સવાલ થાય કે ભાઈ શું કામ શીખવાનું આ શીખવાનું શું કામ જયારે એનો જવાબ મળી જાય ત્યારે આપણને તરત શીખવાનું મન થાય આ જિજ્ઞાસા વૃત્તિ હોય છે ને કે આવું કેમ તો શું કામ શીખવાનું હે ને તો એ ટેક્સ્ટમાં નથી લખતા ઘણી વાર વિગતેથી લખતા અથવા લખતા નથી પણ એ જાણવું જરૂરી છે ઓકે આપણે યંત્રવત નથી શીખી લેવાનું જ્ઞાનની ઉપાસના કરવાની છે તો એ શું કામ શીખવાનું બરાબર કે નહીં તો જો એકદમ સરળ શબ્દોમાં બહુ લાંબુ અત્યારે ન કહી શકાય કારણ કે ચેપ્ટર ભણાવવું છે આગળ પણ શું કામ શીખવાનું એનું આપણને ખબર હોવી જોઈએ કે ક્યાં જવું છે બરાબર ને એ જ ખબર હોવી જોઈએ તો ઘરેથી નીકળે તો પહેલું તો સમીકરણો ઉકેલવામાં એટલે તો ના આપણે આ રીતે લખીએ છીએ સપોઝ આવા ઇક્વેશન્સ આપ્યા હોય એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 3 એક્સ માઇનસ વાય પ્લસ ઝેડ બરાબર 1 બરાબર ને 2x પ્લસ 3y પ્લસ 4z બરાબર 9 આ ટાઈપના સમીકરણો આપ્યા હોય હે ને આમાં 3 ચલ છે તો આને ઉકેલવું હોય તો આપણને શ્રેણિક કામ લાગે ઓકે એટલે તો સમીકરણો ઉકેલવામાં આ મેં સૌથી સરળ એક્ઝામ્પલ આપ્યું છે બે ચલવાળું પણ ચાલે ઓકે અચ્છા પછી બીજગણિત સદિશ બીજગણિત ખ્યાલ આવ્યો એ આપણે જે તે સમયે વાત કરીશું એકચ્યુઅલી આ હમણાંની વ્યાખ્યા આપીશ ને તમને ખ્યાલ આવશે કે આમાં થોડીક સગવડ છે શ્રેણીકની અંદર ખ્યાલ આવ્યો વ્યવસ્થા ગોઠવવાની સગવડ છે એટલે બરાબર પછી વિકલનમાં ડિફરન્શિયલ ઇક્વેશન્સ આવશે વિકલ સમીકરણો એ વખતે આપણે એનો 12th પછી એનો ઉપયોગ આવે છે સંકલનમાં પણ એનો 12th પછી ઉપયોગ આવે છે ખ્યાલ આવે પછી પ્રકાશશાસ્ત્રમાં ઓકે પરાવર્તનમાં પછી કોમ્પ્યુટર ગ્રાફિક્સમાં એટલે ખાસા બધા ઉપયોગો છે ખ્યાલ આવ્યો પછી ફિઝિક્સની વિવિધ શાખાઓમાં ઓકે એમાં મિકેનિક્સ છે પછી ક્વોન્ટમ ઇલેક્ટ્રોડાયનેમિક્સ છે એ બધી શાખાઓમાં ઓકે અને સંભાવનામાં જો એક સાદું એક્ઝામ્પલ આપું ધારો કે કોઈ એક દુકાનદાર છે બરાબર કે નહીં એ અમુક કોમ્પ્યુટર વેચે છે અમુક ટીવી વેચે છે અને અમુક મોબાઈલ વેચે છે ઇલેક્ટ્રોનિક્સની મોટો શોરૂમ છે બરાબર તો એનો જે ડેટા કલેક્ટ થાય બરાબર તો એના એ જે ડેટા કલેક્ટ થયો કે ભાઈ કેટલા કોમ્પ્યુટર વેચાયા બરાબર કે નહીં પછી કેટલા મોબાઈલ વેચાયા અને કેટલા ટીવી કે જે કંઈ ત્રીજી વસ્તુ હોય એ વેચાય બરાબર એનો ડેટા અને એકની કિંમત અને એકથી મળતો ફાયદો એવી રીતે આપણું એક મોટું લિસ્ટ બનાવી શકીએ ખ્યાલ આવ્યો કે નહીં અને પછી કંઈ પ્રશ્ન હોય તો એનો એમાંથી ઉકેલ મળી જાય ઓકે એટલે શ્રેણી છે એ એક સરસ મજાની વ્યવસ્થા છે કે જેથી આપણે આ બધા એના ઉપયોગો લઈ શકીએ છીએ એકદમ ક્લિયર હવે સૌથી પહેલા આ હું ભૂસી નાખું છું કારણ કે આપણે આનું કામ નથી અત્યારે બરાબર હવે આપણે ચેપ્ટર શરૂ કરીએ ભાઈ તો જવાબ મળી ગયો ને બરાબર હવે બીજો પ્રશ્ન શું હોય કે શું શીખવાનું શ્રેણીકમાં શીખવાનું શું તો કે પહેલા શ્રેણીકની ઓળખાણ તો કરીએ બરાબર કે નહીં આપણો હીરો છે આ ચેપ્ટરનો એટલે વોટનો જવાબ આવશે બરાબર
શ્રેણી છે શું આપી ટેક્સ્ટ પ્રમાણે વાસ્તવિક સંખ્યાઓની ચોરસ કે લંબચોરસ સારણી સારણી એટલે ગોઠવણી ઓકે અને એનો સંકેત કેપિટલ એ કેપિટલ બી કેપિટલ એક્સ કેપિટલ વાય વગેરે આપણે દર્શાવીશું ઓકે એ તો આપણે નક્કી કરવાનું છે પણ આપણે આ રીતે દર્શાવીએ છીએ આપણી બુકમાં આવું લખ્યું છે બરાબર કે ભાઈ વાસ્તવિક સંખ્યાઓની ગોઠવણી સારણી બરાબર પણ એમાં સંકર સંખ્યાઓ પણ આવી શકે ઓકે એટલે વાસ્તવિક સંખ્યાઓ હોવું જરૂરી નથી અને બીજું કે તમે જ્યારે સમીકરણ ઉકેલો હમણાં આપણે એક્સ વાય ઝેડ લખ્યું કે નહીં તો એક્સ વાય ઝેડ ને શું કહેવાય સંકેતો કહેવાય એટલે શ્રેણીકમાં સંકેતો પણ આવી શકે વાસ્તવિક સંખ્યાઓ પણ આવી શકે અને સંકર સંખ્યાઓ પણ આવી શકે ઓકે પણ આપણે અત્યારે માત્ર વાસ્તવિક સંખ્યાઓ હોય એવા શ્રેણીકનો અભ્યાસ કરીશું એકદમ ક્લિયર હવે આ લખ્યું બરાબર કે નહીં કે ચોરસ કે લંબચોરસ સારણી એક એક્ઝામ્પલ તો આપવું પડશે ને તો જો એક ચોરસ શ્રેણીક લખું છું પછી એની વ્યાખ્યા સમજાય જ જશે હા એક ચોરસ શ્રેણી કેવો દેખાય બરાબર કે નહીં આપણે એની સંજ્ઞા એ રાખીએ હવે આવું લખું છું જો ટુ પી ગમે તે લખું સંખ્યાઓ છે બરાબર ફોર સેવન આ એક ચોરસ શ્રેણી છે ઓકે તમને એમ થાય કે સર આ લંબ ચોરસ શ્રેણી કેવો હોય બરાબર કે નહીં તમને એમ થાય કે સર આ સંખ્યાઓ તમે ધારી લીધી તો કે આપણે શું છે પેલા પ્રાઇમરી લેવલે ઉદાહરણ સાથે સમજશું ને પછી એની વ્યાપક વ્યાખ્યા આવે જ છે ઓકે ધીમે ધીમે તો હવે લંબ ચોરસ શ્રેણીનો એક એક્ઝામ્પલ આપીએ બરાબર લંબ ચોરસ શ્રેણી ચલો ચોરસ શ્રેણીનું એક બીજું ઉદાહરણ પણ આપું બરાબર કે નહીં b બરાબર સપોઝ 1 2 3 3 4 5 5 4 2 આ ચોરસ શ્રેણીનું બીજું એક્ઝામ્પલ છે તમને એમ થાય કે આ ચોરસ દેખાતું નથી તો કે એની વ્યાખ્યા પ્રમાણે આ ચોરસ છે પછી આપણે સમજીએ પહેલા અત્યારે જો આ બે ચોરસ શ્રેણી લખ્યા ને હવે લંબ ચોરસ કેવો હોય એ સમજાવું હું એક મિનિટ લંબ ચોરસ ગોઠવણ કેવી હોય બરાબર કે નહીં ધારો કે એક્સ લખું છું તો આ ટાઈપની હોય 1 2 2 3 3 4 આ ટાઈપની અથવા એક બીજો આપી દઉં y બરાબર 5 2 1 2 5 1 આ બે લંબ ચોરસ છે આ બે ચોરસ છે તમને એમ થાય કે ના સમજાયું બે મિનિટ ઓકે પહેલા આપણે અત્યારે આપણે નામ નથી આપવું પણ આને ચોરસ કહેવાય ગોઠવણી અને લંબ ચોરસ કહેવાય બરાબર અચ્છા હવે આખું સમજાઈ ગયું વાસ્તવિક સંખ્યાઓની આપણે વાસ્તવિક સંખ્યાઓ લેવાના છીએ એટલે આ હું ઘૂસી નાખું છું ઓકે મેં તમારી માહિતી માટે કહ્યું કે એમાં સંકર સંખ્યાઓ આવી શકે અને સંકેતો આવી શકે ઓકે